દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન, જય શ્રી કૃષ્ણ, જય રામજી કી, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર, જય સચ્ચિદાનંદ અને જય માતાજી. મિત્રો, હોળી નજીક આવી રહી છે. આજે આપણે આ હોળીએ જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે આપણે ભગવદ્ ગીતાને સાથે લઈને જઈએ, સાચા અર્થમાં હોળીના દર્શન કરીએ. પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે ફાગણ સુદ પૂનમના દિવસે હરણ્યકશ્યપ જે આસુરી વૃત્તિનો જે રાજા હતો એ પોતાનો દીકરો જે ભક્ત પ્રહલાદ એને મારી નાખવા માટે આસો સુદ પૂનમના દિવસે એની બેન જે હોળિકા છે, હોળિકાને એવું વરદાન હતું કે અગ્નિ એને બાળી શકે નહીં, તો એ કથા અનુસાર હોળિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બેસે છે અને તે વખતે જ્યારે અગ્નિ પ્રગટાવે છે તે વખતે હોળિકા જે આસુરી વૃત્તિ હોય છે એનામાં એ બળીને ખાક થઈ જાય છે અને દૈવી વૃત્તિનો પ્રહલાદ જે છે એ પ્રહલાદ બચી જાય છે. મિત્રો, એ પ્રહલાદ બચી જાય છે, આસુરી પ્રકૃતિની સામે દૈવી પ્રકૃતિનો વિજય થાય છે અને એના માનમાં, એના ઉત્સાહમાં બીજા દિવસે બધા જ લોકો એક ધૂળેટીનો તહેવાર કે કેસુડાના ફૂલનો, તે વખતે તો આ અબીલ ગુલાલ ને આ બધું એ જમાનામાં સત્યુગમાં હતું નહીં, કેસુડાના ફૂલનો રંગ કરી અને એકબીજા પર છાંટી અને એ ઉત્સવ મનાવે છે. મિત્રો, આ આખી પૌરાણિક કથા છે, પણ સાચા અર્થમાં એનું જે તત્વજ્ઞાન છે, આમ તો આપણે ગામડામાં વર્ષોથી આપણે હોળીના દર્શન કરવા જઈએ એટલે શું કરીએ, આપણે બધાને ખબર છે કે ઘેરથી ખિસ્સામાં ધોણી ચના અને બે ખજૂર મૂકીને જવાનું. કેરીની સિઝન છે, નાની નાની કેરી આંબા પર આવી ગઈ છે એટલે ઘણા તો કેરીઓ આંબા પરથી લઈ આવે અને પછી ત્યાં હોળી પર જઈને બધાને કેરી વેચે, લો એક એક કેરી આપી અને પછી આપણે હોળી સળગતી હોય એટલે સળગતી હોળીમાં બે દોણા પેલા ખજૂરના, બે દોણા ધોણાના અને બે અરે ધોણીના અને બે દોણા છે તે ચનાના, એક કેરી હાથમાં લઈ અને આમ કરીને હોળી માતાને આપણે પધરાવી અને જય હોળી માતા એમ કરીને આમ પગે લાગી અને આવતા રહીએ છીએ. મિત્રો, ગાડરીઓ પ્રવાહ, એમાં આપણો કોઈનો દોષ નથી. આપણે નાના હતા ત્યારથી આ જોતા આવ્યા કે આપણા મમ્મી પપ્પા જોડે આપણે આ હાથની આંગળી પકડીને જતા હતા ત્યારે મમ્મી પપ્પાને જોયું કે એ અંદર પેલું ધોણી ચના ને ખજૂર આમ વધાવે અને વધાવીને પગે લાગે, આપણે જોયું ને આપણે કર્યું, એમાં આપણો દોષ નથી. પણ આજે મિત્રો, સાચા અર્થમાં હોળીના દર્શન કેવી રીતે કરવાના, હું જે કહું છું એ અર્થમાં જો એ ભાવને લઈને તમે હોળીના દર્શન કરશો તો તમારું જીવન ધન્ય થઈ જશે. મિત્રો, શું કરવાનું છે? ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય દૈવાસુર સંપત્તિ યોગ, 16મા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાને વાત કરી છે. આ અધ્યાયમાં આસુરી વૃત્તિના માણસો કેવા હોય છે અને દૈવી પ્રકૃતિવાળા માણસો કેવા હોય છે બંનેના લક્ષણો બતાવ્યા છે. પહેલા 3 શ્લોકમાં દૈવી પ્રકૃતિના માણસો બતાવ્યા છે અને 4થા શ્લોકમાં આસુરી વૃત્તિના માણસોના લક્ષણો બતાવ્યા છે. મિત્રો, બરાબર સમજી લેજો, આપણે આસુરી વૃત્તિમાં આવીએ છીએ કે દૈવી વૃત્તિમાં આવીએ છીએ એ આપણે નક્કી કરવાનું છે. 4થા શ્લોકમાં ભગવાને કહ્યું કે દંભ, અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, આ આસુરી સંપત્તિ લઈને જન્મેલા મનુષ્યના લક્ષણો છે. અને એના પછીના 4થા શ્લોકમાં ભગવાન બોલ્યા કે અર્જુન, દૈવી સંપત્તિ લઈને જન્મેલો માણસ, દૈવી પ્રકૃતિ વાળો માણસ એ મોક્ષને લાયક બને છે, એ મુક્તિને લાયક બને છે. પણ જે આસુરી સંપત્તિ લઈને જન્મેલો માણસ છે એ બંધનને એટલે કે દુર્ગતિને લાયક બને છે. ટૂંકમાં, દૈવી પ્રકૃતિ એ મોક્ષનું કારણ છે અને આસુરી પ્રકૃતિ એ બંધનનું કારણ છે. દૈવી પ્રકૃતિ, મારા ને તમારામાં દૈવી પ્રકૃતિ હોય એ માણસને ઉર્ધ્વ ગતિમાં એટલે કે ઉપલી ગતિમાં લઈ જાય
અને આસુરી પ્રકૃતિ આસુરી ગુણો જેનામાં હોય એ માણસ મૃત્યુ પછી અધોગતિમાં જાય, એટલે જાનવર અને નર્ક ગતિમાં જાય. આવું ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન 16મા અધ્યાયમાં કહે છે. હું નથી કહેતો, 16મો અધ્યાય આખો તમે વાંચશો તો આનો ખ્યાલ આવી જશે. હવે હોળીમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણે હોળીમાં જે ધાણી ચના નાખી અને જય હોળી માતા કહીને પગે લાગીએ છીએ. મિત્રો, હોળી તો હિરણ્યકશ્યપની બહેન હતી, આસુરી વૃત્તિની હતી, પણ એના ખોળામાં જે પ્રહલાદ બેઠેલો એ પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો અને એનામાં દૈવી ગુણો હતા, એ દૈવી પ્રકૃતિવાળો માણસ હતો. એટલે ખરેખર તો આપણે શું કરવાનું છે કે આપણી અંદર ભગવાને જે આ ગુણો કયા, દંભ, અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, આ બધું કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર, એ હોળીના દર્શન કરવા જઈએ ત્યારે મારી અંદર જે આ અવગુણો છે, આ આસુરી પ્રકૃતિના ગુણો પડ્યા છે, એ આપણે હોળીમાં સ્વાહા કરવાના છે. એટલે હોળીમાં અર્પણ કરીને બાળી દેવાના છે, અને હોળીમાં બાળી અને તે વખતે કહેવાનું છે પ્રહલાદના જે ગુણો છે, પ્રહલાદની જે દૈવી પ્રકૃતિ છે, એ દૈવી પ્રકૃતિ મારામાં આવે ભગવાન, અને મારી અંદર જે હોળીની જે આસુરી પ્રકૃતિ છે, આસુરી ગુણો છે, એ ગુણો હું તમને અર્પણ કરું છું, આ અગ્નિમાં બાળી દઉં છું, એ અગ્નિમાં સ્વાહા કરી અને આપણે આપણા આસુરી પ્રકૃતિના જે ગુણો છે હોળીમાં સ્વાહા કરી અને દૈવી ગુણો ભગવાન પાસે માગી અને હોળીને પગે લાગી અને આવવાનું છે. મિત્રો, ધાણી, ચના, ખજૂર અને કેરી જે આપણે નાખીએ છીએ એ તો ખાલી એક સિમ્બોલ છે, એક પ્રતીક છે, ખોટું નથી, એ બરાબર સાયન્સ છે, લોજિક છે, કે તે વખતે અંદર નાખો એનો વાંધો નથી, પણ નાખતી વખતે મેં જે કયો એ ભાવ આવવો જોઈએ કે ભગવાન મારી અંદર જે કંઈ કામક્રોધ લોભ મોહ ને અહંકાર છે એ ભગવાન હું તમને અર્પણ કરું છું અને હોળીમાં હું બધા જ મારા અવગુણો, બધા જે મારા આસુરી પ્રકૃતિના ગુણો હું બાળી દઉં છું અને આજથી હું કોઈના પર ક્રોધ નહીં કરું, હું કોઈના ઉપર રાગ દ્વેષ નહીં કરું, હું કોઈનું મફતનું પડાય નહીં લઉં, મારી પાસે ગમે એટલા રૂપિયા છે, હું કરોડપતિ હશો છતો પણ મારી અંદર એક ટકો પણ મોટઈનો, માન મોટઈનો અહંકાર ઊભો નહીં થવા દઉં. મિત્રો, મારું જીવન, મન, વચન, કાયા હું પરમાર્થ માટે, બીજાના સુખ માટે જ ઘસી નાખીશ. મારામાં જાણતા અજાણતા એક પણ આસુરી વૃત્તિનો ગુણ હશે તો એ ગુણ પણ હું આજે અર્પણ કરી દઉં છું અને મારું જીવન આખું દૈવી બનાવીશ. આવું હોળીના દિવસે દર્શન કરતી વખતે આપણે સંકલ્પ કરીને ત્યાંથી આવવાનું છે તો જ સાચા અર્થમાં મિત્રો મારી તમારી હોળીનો તહેવાર એ સાચા અર્થમાં આપણે મનાવ્યો કહેવાશે. અને આવું અર્પણ કરીને આપણે આવશું તો બીજા દિવસે આપણે સગા વાલા મિત્રો સાથે ધૂળેટી રમતી વખતે જે આનંદ આપણને આવશે કે ના, આજે મારા જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર બધા જ મેં હોળી કાણે સમર્પણ કરી દીધા છે. અને મિત્રો, હોળી કાણે એટલે સમર્પણ કરવાના કે ઓળીકા પોતે આસુરી વૃત્તિની હતી અને આસુરી વૃત્તિની હતી એટલે જે જેવું હોય એને અપાય પાત્રતા પ્રમાણે. એટલે હોળીકા પોતે આસુરી વૃત્તિની હતી તો આપણે આપણા જે આસુરી ગુણો છે, હોળી જે હોલિકા જેવા ગુણો છે એ આપણે રાખી શકાય નહીં, એ હોળીકા જેવા ગુણો હોળીકાને જ અપાય. એટલે આપણે હોળીને તે વખતે હોળીકાને સમર્પણ કરી દેવાના છે. મિત્રો, આટલું ધ્યાનમાં રાખી હોળીના દર્શન કરીશું તો મારું તમારું જીવન દૈવી બની જશે, ધન્ય બની જશે. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મનહર પટેલના જય ભારત, જય હિન્દ.